નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર થ્રી મહેનતનો રોટલો એ પાઠની સમજૂતી મેળવી તેમાં આપણે તે પાઠની સમજૂતી મેળવા બાદ તેની શબ્દ સમજૂતી તેમજ રૂઢિપ્રયોગોના અર્થ એ બધું જાણ્યું હતું અને હવે પછીનું જે આપણી સ્વાધ્યાયમાં જે પ્રવૃત્તિ છે ભાષા સજ્જતા તે વિશે આપણે જોઈશું જેમાં છે વિરામચિહ્નો વિરામચિહ્નો એટલે શું એવો પ્રશ્ન તમને થતો હશે તો વિરામચિહ્નો છે એ ભાષામાં ખૂબ જ ઉપયોગી છે ભાષા લેખનમાં વિરામચિહ્નો ઘણું મહત્ત્વ છે એટલે કે આપણે જ્યારે કંઈ પણ લખાણ કરતા હોઈએ કોઈ પણ વસ્તુ કોઈ વાક્યો લખતા હોઈએ અને ત્યારે જો યોગ્ય વિરામ ચિહ્ન ન મૂકવામાં આવે અથવા તો બે વાક્ય વચ્ચે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ ન થાય તો આખા વાક્યનો જે અર્થ છે એ બદલાઈ શકે છે તો એ વિરામચિહ્નો ભાષા લેખનમાં ખૂબ ઉપયોગી છે ખાસ કરીને અર્થ કે ભાવ અનુસાર ભાષાને સચોટ બનાવવા માટે વિરામ ચિહ્નો આવશ્યક છે એટલે કે જે સેન્ટેન્સ આપણે એમ જ બોલી જઈએ કે હું ખાવું છું તો અથવા કોઈ કોઈને પ્રશ્ન પૂછો હોય તો કેમ અહીં આવ્યા છો તો એના પાછળ જે યોગ્ય વિરામ ચિહ્નો ન મૂકવામાં આવે એટલે કે એનો ભાવ જે રજૂ થતો હોય તે ના થાય તો યોગ્ય વિરામ ચિહ્નો છે એ અર્થ અને ભાવ રજૂ કરવામાં ખૂબ ઉપયોગી બને છે કેટલાક ઉપયોગી વિરામ ચિહ્નોનો આપણે પરિચય કેળવીએ એટલે અહીં અમુક અમુક જે ખૂબ જ ઉપયોગી છે એવા વિરામ ચિહ્નો આપણે પરિચય મેળવવાનો છે તો એમાં છે પૂર્ણ પૂર્ણવિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન તો અહીં તમે કૌશમાં એના સિમ્બોલ પણ જોઈ શકો છો કે પૂર્ણ વિરામ એટલે અહીં એક ટપકું આપેલું છે ડોટ પછી અલ્પવિરામ પછી પ્રશ્નચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એ કૌશમાં એ લખેલું છે એની બાજુમાં એ એને આને ચિહ્ન કહેવાય અને ઉદ્ગાર ચિહ્ન કહેવાય એ રીતે આપણી ઓળખ માટે એણે સિમ્બોલ આપેલા છે તો આપણે સૌ પ્રથમ જોઈએ પૂર્ણ વિરામ હવે પૂર્ણ વિરામ કોઈ પણ વાક્ય જ્યારે પૂર્ણ થતું હોય ત્યારે એ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે એટલે કોઈ પણ બાબત હોય કોઈ વિચાર હોય કે કોઈ હકીકત હોય એ જ્યારે આપણે રજૂ કરીએ છીએ ત્યારે જે સાદું વાક્ય હોય છે તેના અંતે પૂર્ણ વિરામ મૂકાય છે એટલે કે વાક્ય પૂરું થયું એમ જેના ઉદાહરણ સ્વરૂપે અહીં એક વાક્ય આપેલું છે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તો અહીં આપણે અટકીએ છીએ એટલે ફૂલ સ્ટોપ તો એ છે પૂર્ણ વિરામ બરાબર કોઈપણ વાતમાં જ્યારે અટકીએ તો ત્યાં આપણે પૂર્ણ વિરામ મૂકી શકીએ છીએ તે ઉપરાંત અહીં લી પછી પૂર્ણ વિરામ છે અને કૌંસમાં લખ્યું છે લિખિતંગ પછી ચી અને પૂર્ણ વિરામ કરી અને કૌંસમાં લખ્યું છે ચિરંજીવ તો પૂર્ણ વિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય જ છે પરંતુ શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે જેમ કે આપણે કોઈ પત્ર લેખન કરતા હોઈએ તો છેલ્લે આપણે લખીએ છીએ પત્ર પૂરો થાય ત્યાં લી તમારી વાલી એક્સ વાય ઝેડ તો આપણે લી કરી અને ડોટ કરી દઈએ છીએ તો લિખિતંક શબ્દ છે એને ટૂંકમાં લખવો છે લી તો એના માટે અહીં પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે અને ચી એટલે ચિરંજીવ આપણે ઘણી બધી લગ્નની કંકોત્રીમાં જોતા હોઈએ છીએ કે ચી ખાલી જગ્યા ના લગ્ન ચી ખાલી જગ્યા એમ તો ચી એટલે ચિરંજીવ એમ કે ખૂબ લાંબું જીવનાર એમ ચી એટલે ચિરંજીવ તો ચી કરી અને ડોટ લખવામાં આવે છે તો કોઈ પણ વાક્યો છે એ પૂરા કરવા માટે અથવા ટૂંકમાં લખવા માટે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે ત્યાર પછીનું આપણે જોઈએ અલ્પવિરામ અલ્પવિરામ અહીં તમે એનો સિમ્બોલ જોઈ શકો છો કે એ કઈ રીતે એ કરી શકાય છે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું અહીં તમે જોઈ શકો છો કે બેફિકર રહો મહારાજ પછી આપણે થોડીવાર માટે અટકવું છે સંપૂર્ણ અટકવાનું નથી એટલે થોડી વાર માટે જ્યાં અટકવાનું હોય ત્યાં આપણે આ વિરામ મૂકી શકીએ છીએ અને વાયદો નહીં ચૂકો ત્યાં વાક્ય પૂરું થાય છે એટલે ત્યાં આવે છે પૂર્ણ વિરામ એટલે આ વિરામ જે છે એ સંબોધન કરવામાં એટલે સંબોધન કરતાં વાક્ય હોય જ્યાં તેમાં ઉપયોગ થાય છે અહીં તમે નીચે લખેલું છે કે અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા બેથી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે એટલે કે બેથી વધારે પદ પદ એટલે કે જેમ અહીં આપણે ઉદાહરણ જોઈએ કે પ્રાચી નિર્મલ કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા તો અહીં આપણે એક એક પદ પછી અટકવાનું છે પ્રાચી એટલે પદ થયું એક શબ્દનું પદ તો પછી નિર્મલ પછી કૃતિ તો આપણે જે જે અટકીએ છીએ તો ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવે છે પછી દીર્ઘ વાક્ય એટલે કે ખૂબ લાંબુ વાક્ય હોય અને વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે આ ઉપરાંત એનું એક ઉદાહરણ જોઈએ તો હા અહીંની હવા જરા એવી છે ખરી પણ હવાફેર જવાનું નક્કી કર્યું નથી એ તો ઠીક પણ ચાબા લેશો ને એક એવું વાક્ય છે કે જેમાં હા પછી આપણે થોડું અટકીએ છીએ તો ત્યાં અલ્પવિરામ આવે અહીંની હવા જરા એવી છે ખરી ખરી ત્યાં અટક્યા તો ત્યાં પણ અલ્પવિરામ આવે પછી પણ હવાફેર કરવા જવાનું હજી નક્કી કર્યું નથી તો ત્યાં પણ નથી પછી અલ્પવિરામ આવે એ તો ઠીક પછી ત્યાં અટક્યા એટલે ત્યાં અલ્પવિરામ આવે પણ ચાબા લેશો ને ત્યાં આપણે પ્રશ્ન કર્યો છે તો ત્યાં આવે પ્રશ્નાર્થિહ્ન તો આ રીતે લાંબુ વાક્ય હોય તો ત્યાં વચ્ચે વચ્ચે જ્યાં અટકવાની જરૂર પડે ત્યાં પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે અને કોઈ શબ્દ કે બેથી વધારે પદોની જ્યારે વાત કરવી હોય ત્યારે પણ વચ્ચે અટકીએ ત્યારે આ અલ્પવિરામનો ઉપયોગ થાય છે પછીનું છે પ્રશ્નચિહ્ન અહીં તમે જોઈ શકો છો પ્રશ્નચિહ્ન એટલે અહીંયા જે પ્રશ્નાર્થ આપેલો છે કે આપણે કોઈને કંઈ ક્વેશ્ચન કરીએ પ્રશ્ન પૂછીએ તો ત્યારે તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે અહીં પહેલાં બે ઉદાહરણ જોઈએ કેમ મોંઘા થઈ ગયા કોઈને આપણે પ્રશ્ન કરીએ છીએ કેમ મોંઘા થઈ ગયા તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે આવું મફતનું સોનું શું કરવું છે અહીં આવું મફતનું સોનું શું કરવું છે એવો પ્રશ્ન કર્યો છે તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે એટલે કે વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે જેથી વાચક ભાવક તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકશે શકશે ક્યાં કેમ કેવું શા માટે કઈ કોણ કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે અહીં આપણે આ બધા અલગ અલગ શબ્દો જોયા તે પ્રશ્નનો ભાવ દર્શાવે છે એટલે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછવો હોય ત્યારે આ ચિહ્ન વપરાય છે પછીનું છે ચોથું ચિહ્ન જે ઉદ્ગાર ચિહ્ન ઉદ્ગાર ચિહ્ન એટલે આશ્ચર્ય ચિહ્ન આપણને ક્યારેક નવાઈ લાગે કોઈ વાતની કે કંઈક એવું આશ્ચર્ય થાય ક્યારેક એકદમ આપણે આનંદમાં આવી જઈએ કે ક્યારેક કંઈક વખાણ કરવા હોય કોઈના તો ત્યારે આવા ચિહ્ન મૂકવામાં આવે છે જેમ કે ઉદાહરણ જોઈએ કે શા વિચારમાં પડી ગયા છો મહારાજ તો આપણને નવાઈ લાગે છે કોઈ વાતની કે મહારાજ કંઈક વિચારે છે એમ તો ત્યારે આ આ ચિહ્ન મૂકવામાં આવે છે પછીનું વાક્ય જોઈએ જોયું તો ઓજાર બધા સોનાના હવે આપણને નવાઈ લાગે છે કે અહીં પેલો મોચી બહાર ગયો હતો અને આવીને જુએ છે તો બધા ઓજાર સોનાના એટલે એને નવાઈ લાગી એટલે એ અહીં નવાઈ હોય ત્યાં પણ આ ચિહ્ન ઉમેરવામાં આવે છે આશ્ચર્ય પીડા ધિકાર હર્ષ પ્રશંસા પ્રશંસા એટલે વખાણ ધિકાર એટલે નફરત પીડા એટલે કંઈક દુઃખ હર્ષ એટલે આનંદ કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે એટલે આવા આવા બધા જ્યારે આપણે કોઈ સેન્ટેન્સમાં આ બધા ભાવ દર્શાવીએ છીએ ત્યારે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે જેમ કે તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો એટલે આપણે કોઈકના એવા વખાણ કરવાના બહાને નિંદા કરીએ છીએ કે તું તો બહુ બહાદુર સસલી જોઈને ભાગ્યો એટલે એના ઉપર આપણે કટાક્ષ કરીએ છીએ ટોન્ટ મારીએ છીએ અને તો ત્યારે પણ આ ચિહ્નનો ઉપયોગ થાય છે તો મિત્રો અહીં આપણે આ ચાર વિરામ ચિહ્નો વિશે માહિતી મેળવી હવે આપણે આ પાઠનો સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યયમાં પ્રશ્ન એક છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો અહીં તમને જે પાંચ પ્રશ્ન આપ્યા છે એનો જવાબ તમારે એક એક વાક્યમાં લખવાનો છે જેમાં પહેલો પ્રશ્ન છે મોચી ભગત સ્વભાવે કેવા હતા તો આપણે લખી શકીએ કે મોચી ભગત સ્વભાવે એકદમ સાચા માણસ હતા હતા અને ખૂબ સંતોષી હતા પછી બીજો પ્રશ્ન છે મોચી પરચૂરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે તો આપણે લખી શકીએ કે મોચી જ્યારે પરચૂરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે કે બાકીના જે પૈસા છે તેની મારા તરફથી તમે તમાકુ પીજો ત્રીજો પ્રશ્ન છે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા એટલે આપણે સૌ જાણીએ છીએ કે એક વર્ષની મહેનત કરી ત્યારે એ નવા ઓજાર વસાવી શક્યા તો અહીં તમારે જવાબ આ રીતે લખવાનો છે કે મોચી ભગતે બાર મહિના ખૂબ મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા ચોથો પ્રશ્ન છે માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે એટલે મોચી ભગત હાથ પગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ પગ બેઠા બેઠા ખાવા માટે નથી આપ્યા પણ કામ કરવા માટે આપ્યા છે તો મોચી હાથ પગ વિશે આવું માને છે પાંચમો પ્રશ્ન છે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે તો આપણે તેના ઉત્તરમાં લખી શકીએ કે છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે કે આપ ખરા સાધુ તો અહીં આ રીતે તમારે એક એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખવાનો છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અહીં છે બે ત્રણ વાક્યમાં તમારે જવાબ આપવાનો છે કે પહેલો પ્રશ્ન છે સાધુને ક્યારે નવાઈ લાગી તો તમે લખી શકો કે ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ ત્યારે મોચીએ સાધુને કહ્યું કે ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ ત્યારે સાધુને નવાઈ લાગી બીજો પ્રશ્ન છે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો તો એનો આન્સર છે મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીના બધા જ ઓજાર સોનાના કરીને વાળ્યો ત્રીજો પ્રશ્ન છે મોચીને ક્યારેય દુઃખ થયું તો જ્યારે મોચીએ પોતાના બધા ઓજાર સોનાના થઈ ગયેલા જોયા ત્યારે તેને ખૂબ દુઃખ થયું ચોથો પ્રશ્ન છે મોચીને કેટલા સમય પછી નવા ઓજારો મળ્યા તો આપણે આન્સર લખી શકીએ કે સાધુએ જે સોનાના ઓજાર પારસમણી ઘસીને બનાવી દીધા હતા તે મોજીએ પોતાના ઘરના ખૂણામાં નાખી દીધા અને જે જૂના ઘસાયેલા ઓજાર હતા તેના ઘરે તે તેણે ઉતાર્યા અને પછી કામ કરવા લાગ્યો અને બાર મહિના સુધી તે ઘસાયેલા ઓજારથી મહેનત કરી અને પછી તે નવા ઓજાર વસાવી શક્યો પછીનો જે પ્રશ્ન છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખો અહીં છે માત્ર કોણ બોલે છે તે લખો છે કોને કહે છે તે આપણે લખવાનું નથી તો પહેલું વાક્ય છે મારી પાસે સીવેલા તૈયાર નથી તો આ કોણ બોલે છે તો આપણે લખી શકીએ કે આ મોચી ભગત બોલે છે તો ખાલી જગ્યામાં તમે અહીં લખી શકો કે મોચી ભગત બોલે છે પછીનો બીજો બીજું સેન્ટેન્સ છે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકો તો આ વાક્ય પણ કોણ બોલે છે તો મોચી ભગત જ બોલે છે પછી ત્રીજું 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 જે સેન્ટેન્સ છે કે હરામનો પૈસો મને ન ખપે આ સેન્ટેન્સ પણ મોચી ભગત જ બોલે છે અને ચોથું છે આ કાચી દુકાનને પાકી કરો તો આ કોણ બોલે છે તો આ છે એ સાધુ બોલે છે તો આ રીતે તમે તમારી ટેક્સ્ટબુકમાં આ લખજો અને આખો સ્વાધ્યાય છે તે તમારે તમારી નોટબુકમાં લખવાનો છે પછીનો જે છે કે નીચેના અધૂરા વાક્યોની પૂર્તિ કરો એટલે જે અધૂરા વાક્યો આપેલા છે એ તમારે પૂર્ણ કરવાના છે એ અધૂરા વાક્ય આપણે પાઠમાંથી જોઈ અને પૂરા કરવાના છે કે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય તો આટલું તમારે વચ્ચેનું જે છૂટી ગયેલું છે એ લખવાનું છે બીજું છે મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો તો આ રીતે તમારે વાક્યો પૂરા કરી અને લખવાના છે પછીનો પ્રશ્ન છે કે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો હવે વાર્તામાં જે ક્રમ આવે છે આ વાક્યોનો એ રીતે તમારે લખવાનું છે કે અહીં આડાવાળા વાક્ય આપ્યા છે કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવું તો એ જે છે એ પછીના ક્રમે આવે છે પણ પહેલાં ક્રમે આ ચારમાંથી કયું વાક્ય આવે છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ એટલે ચોથા નંબરનું જે છે એ અહીંયા પહેલાં ક્રમે આવશે પછી બીજા ક્રમે કયું આવે છે કે સીવી દો તો શું લો એટલે સાધુ પૂછે છે કે તમે મારા પગરખાં સીવી દો તો શું લો અને પછી એ મોચી છે વારે વારે ધક્કા ખાય છે અને પછીની વાત આવે છે કે બેફિકર રહો મહારાજ વાયદો નહીં ચૂકવો એમ એટલે મોચી છે એને સાધુને કહે છે કે હું તમને જે વચન આપ્યું છે એ ચૂકીશ નહીં અને ત્યાર પછી જે એના પગરખાં સિવાય જાય છે અને સાધુ જે ચણા માટે પૈસા માગે છે ભિક્ષા માગે છે તો એ વાક્ય ચોથું આવશે કે એક મોટી ચણા તો મારી પાસે છે તો આ રીતે તમારે પાઠના ક્રમ પ્રમાણે વાક્યો ગોઠવી અને નોટબુકમાં લખવાના છે પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો તો પગ એનો સમાનાર્થી શબ્દ છે ચરણ પછી નવાય તો વિસ્મય આશ્ચર્ય પછી કિંમત તો મૂલ્ય દુનિયા તો જગત વિશ્વ ઓજાર તો સાધન ને આનંદ એટલે ખુશી પછી છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો એટલે એનો વિરોધી અર્થ દર્શાવતા શબ્દો તમારે લખવાના છે કે પ્રામાણિક તો અપ્રામાણિક જૂઠું તો સાચું વિશ્વાસ અવિશ્વાસ ફિકર તો બેફિકર વેચવું તો ખરીદવું અને સદુપયોગ તો દુરુપયોગ તો આ રીતે તમારે અહીં જે વિરોધી શબ્દો આપ્યા છે તે લખવાના છે હવે પછીનું પ્રશ્ન છે કે નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો જે તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો એટલે તમારી બુકમાં જે રૂઢિપ્રયોગના અર્થ તો આપેલા જ છે એની સામે કયો રૂઢિપ્રયોગ આવશે એ તમારે લખવાનું છે જે તમારી બુકમાં બીજા આના પછીના પેજ પર આપેલું છે સોળ નંબરના પેજ પર અહીં તમે જોઈ શકો છો કે અહીં અર્થ આપેલા છે પરંતુ જે કોષ્ટક આપેલું છે તેમાંથી આપણે રૂઢિપ્રયોગો શોધવાના છે તો કયા કયા રૂઢિપ્રયોગો છે તે આપણે જોઈએ જો પહેલું તો ઉદાહરણ તરીકે કોષ્ટકમાં આપેલું જ છે કે પગ ઉપાડવો એટલે એ જે જેની સામે એનો અર્થ થતો હોય એટલે ઝડપથી ચાલવું તો એની સામે એ રૂઢિપ્રયોગ આવશે કે પગ ઉપાડવો હવે આપણે દુઃખી થવું તો તેનો રૂઢિપ્રયોગ આપણે જોઈએ દુઃખી થવું એટલે જીવ બાળવું એનો જે અહીં આપણે અહીંયા કોષ્ટકમાં આપેલું છે જીવ બાળવું ત્યાર પછીનું જે બીજા પેજમાં છે બેદરકારીથી બાજુમાં મૂકવું હવે એનો જે રૂઢિપ્રયોગ છે આપણે શોધીએ બેદરકારીથી બાજુમાં મૂકવું એટલે ખૂણામાં નાખવું બેદરકારીથી બાજુમાં મૂકવું એટલે એનો જે રૂઢિપ્રયોગ છે થાય છે ખૂણામાં નાખવું પછીનું જે છે કે જાત મહેનતથી જાત મહેનતથી એટલે આપણે શું કહીશું બાવડાના બળથી તો એ આમાં ક્યાં છે બાવડાના બળથી અહીં પછીનું જે છે કે શ્રમ કર્યા વિના નિરાતે ઉપભોગ કરવો એટલે કે બેઠા બેઠા ખાવું તો બેઠા બેઠા ખાવું રૂઢિપ્રયોગ ક્યાં છે તો એ છે અહીં તો આ રીતે તમારે કોષ્ટકમાંથી રૂઢિપ્રયોગો શોધી અને તમારે જે આ પાછળ પેજ આપેલું છે પાછળ પેજ આપેલું છે તેમાં તમારે રૂઢિપ્રયોગ લખવાના છે અહીં તમારે એ અર્થ લખવાના છે તો અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે અને હવે પછીના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું Thank you.